नमस्कार विद्यार्थी मित्रों, धोरण 10 गणित विषय में प्रकरण नंबर 4 द्विघात समीकरण में स्वाध्याय 4.3 आपने जोता रहेला छे। विद्यार्थी मित्रों, स्वाध्याय 4.3 अंदर नो कूट प्रश्न नंबर 7 आपने उकेल शोधीए तो बे संख्याना वर्गोनो तफावत 180 छे। बे संख्या छे ये बने संख्या वर्ग करिए पण एनो तफावत एटले माइनस, आपणे तफावत विषे आगळ द्विचल में पण मैं तमने समझाव्युं कि तमे कोई एक दुकाने जाओ छो अने घड़ियाळ माटेनी किंमत पूछो छो, तमने ए घड़ियाळनी किंमत 200 रुपया कहे छे। ए ज घड़ियाळ बीजी जग्याए पण पूछो छो अने तेवी ज घड़ियाळनी किंमत 300 रुपया कहे छे, तो आपणे घरे आवीने आपणा फाधर ने कहेशुं કે બંને દુકાનનો તફાવત 100 હતો। શા માટે? તો કે એક જગ્યાએ 200, એક જગ્યાએ 300, એટલે 100નો તફાવત હતો, એમ અહીંયા બંનેની કિંમતના વર્ગોનો તફાવત 180 છે। હવે આપણને શું કીધું છે, નાની સંખ્યાનો વર્ગ મોટી સંખ્યા કરતાં 8 ગણો છે। તો જુઓ, નાની સંખ્યાનો વર્ગ મોટી સંખ્યા કરતાં 8 ગણો છે। પહેલાં તો આપણે મોટી સંખ્યા ધારવી પડશે, તો આપણે શરૂઆત કરીએ। ધારો કે मोटी संख्या बराबर एक्स छे। मोटी संख्या आपणे हूँ धारणा करी एक्स छे। हवे शूँ कीधुं छे, नानी संख्यानो वर्ग मोटी संख्या करता 8 गणो छे। केटलो छे विद्यार्थी मित्रों? 8 गणो छे। एटले अहींया आपणे एम लखी शकीए कि तेथी नानी संख्या कई थशे, तो कि नानी संख्या 8 गणी से तो 8x थशे। 8x थशे। मोटी संख्या करता नानी संख्या जे छे ई केवी छे? तो कि 8x छे। परंतु 8x केवी छे? तो कि एनु वर्ग करता एटले वर्गमूल में नानी संख्या √8x थशे। हवे आपने कीधुं छे कि अहीं बन्ने संख्याना વર્ગોનો તફાવત 180 છે। એટલે બંને સંખ્યાનો વર્ગ એટલે એક્સનો વર્ગ માઇનસ √8x એનો વર્ગ બરાબર 180। વિદ્યાર્થી મિત્રો, એક્સનો વર્ગ એક્સ સ્ક્વેર માઇનસ 8xનો સ્ક્વેર, તો 8xનો સ્ક્વેર એટલે √8નો વર્ગ કરો એટલે 8 થશે, એક્સનો સ્ક્વેર કરો એટલે એક્સનો સ્ક્વેર એટલે આપણને એક્સ મળે છે। 8xનો સ્ક્વેર એનો આપણે વર્ગ કરીએ છીએ, અહીંયા વર્ગમૂળમાં છે એટલે એટલે 8x √8xનો વર્ગ છે એટલે રૂટ નીકળી જાય, માઇનસ 8x થઈ જાય અને 180 યથાવત। 180 આ બાજુ લઈ લઈએ, તેથી એક્સ સ્ક્વેર માઇનસ 8x માઇનસ 180 બરાબર 0। વિદ્યાર્થી મિત્રો, અહીંયા 180ના એવા અવયવ પાડો કે વચ્ચે બાદબાકી કરતાં 8x થાય અથવા તો સરવાળો કરતાં 8x થાય। તો અહીંયા તો સરળ છે, 180 એટલે 18 દાણ 180, 18 દાણ 180 એટલે 18માંથી 10 જાય તો 8 વધે, તો ધેટ્સ ઓલ। અહીંયા આપણે સરળતાથી ઉકેલ મેળવી શકશું, એક્સ સ્ક્વેર માઇનસ 18x પ્લસ 8x માઇનસ 180 બરાબર 0, 10x। આ બેમાંથી સામાન્ય શું નીકળશે? એક્સ, તો વધે શું? એક્સ માઇનસ 18। આ બેમાંથી શું નીકળશે? પ્લસ 10, તો એક્સ માઇનસ 18 બરાબર 0। તેથી એક્સ માઇનસ 18 અને એક્સ પ્લસ 10 બરાબર 0। અહીં તમે જુઓ તો એક્સ માઇનસ 18 બરાબર 0 અને એક્સ પ્લસ 10 બરાબર 0। માઇનસ 18 બરાબરની પહેલી સાઈડ જાય તો એક્સ બરાબર 18, 10 બરાબરની પહેલી સાઈડ જાય તો એક્સ બરાબર માઇનસ 10। હવે અહીંયા જુઓ કે કોઈ પણ વર્ગોનો તફાવત છે એ માઇનસ 10 પણ હોઈ શકે અને 18 પણ હોઈ શકે, પણ અહીંયા સંખ્યાની વાત કરેલી છે, તો સંખ્યાની વાત જ્યારે થયેલી હોય ત્યારે આપણે ધન સંખ્યાને ધ્યાનમાં લઈએ છીએ। તો ધન સંખ્યાની વાત આપણે કરીએ
अथवा तो धन संख्या की बात आप करे कि मोटी संख्या अपने एक्स मे तो अँ एक्स बराबर अपने 18 मे मोटी संख्या की बात करो बराबर है आ मोटी संख्या 18 मिली तो अपने नानी संख्या केवी मळे छे रूट 8x केटली छे रूट 8x बराबर छे अहींया तमे अपने केवी मळशे तो के 18 × 8 केटली मळशे 18 × 8 अहींया तमे जुओ तो नानी संख्या जे छे ई केवी थशे 18 × 8 × 18 હવે તમે આનું 2નો ગુણાકાર કરો અહીંયા વર્ગમૂળમાં આપણને આપેલી છે આનું 2નો ગુણાકાર આપણે કરીએ છીએ તો 18 × 2 = 18 × 8 તમે કરશો એટલે જો સામાન્ય ગુણાકાર કરાવું છું 18 × 8 = 68 + 4 + 6 + 8 + 8 = 9 + 10 + 11 + 12 + 13 + 14 = 144 કેટલી મળી આપણને 144 કેનું વર્ગમૂળ છે વિદ્યાર્થી મિત્રો આપણને ખબર છે કેટલા 12 તો આપણને બીજી સંખ્યા મળશે નાની સંખ્યા 12 તેથી મોટી સંખ્યા 18 અને નાની સંખ્યા 12 હોય તો આવી રીતના આપણે સરળતાથી ઉકેલ મેળવી શકીએ વિદ્યાર્થી મિત્રો જો આપણને વિડીયો ગમ્યો હોય પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો